હલો વિદ્યાર્થી મિત્રો, સરસ્વત કુલદાતા વામીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ નંબર 7 ક્રમચય અને સંચયનો પાંચમો ભાગ જોવા જઈ રહ્યા છે. આજના પ્રશ્નમાં આપણે એક વિશેષ પ્રકારના પ્રશ્ન જે ક્રમચય સંચયમાં પૂછાય છે JEEમાં તેની ચર્ચા કરવાની છે, અને ત્યારબાદ થોડાક નવા કિસ્સાઓની પણ ચર્ચા કરીશું. તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને. સૌ પ્રથમ પ્રશ્ન જે JEE પરીક્ષામાં પૂછવામાં આવે છે ઘણીવાર અને ખૂબ રસપ્રદ કિસ્સો છે, તે કિસ્સો છે કે મંડે શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતા બધા જ 6 અક્ષરોના શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા આ શબ્દનું સ્થાન ખાલી જગ્યા આવે છે, પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન કરવાનું નથી. હવે આપણને ખબર છે કે શબ્દકોશ પ્રમાણે, એટલે કે આલ્ફાબેટિક ઓર્ડરમાં, શબ્દકોશ એટલે આપણને ખબર, ડિક્શનરી ઓર્ડર. ડિક્શનરી એટલે પહેલાં એથી બધા સાથે, એથી સાથે બધા શબ્દો, પછી બીથી, પછી સીથી, તે રીતે મંડે શબ્દને જો મેં શબ્દકોશ પ્રમાણે ગોઠવતો જાઉં તો મને તે કઈ રીતે જોવા મળે છે તે મારે અહીંયા મેળવવાનું છે. એટલે ખૂબ જ રસપ્રદ કિસ્સો છે, જો કેવી રીતે મેળવવામાં આવે છે કે જેનાથી આપણે આન્સર ફટાફટ મેળવી શકીએ છીએ. તો સૌ પ્રથમ વિકલ્પ આપેલા છે તે જોઈ લો. 326, 303, 327 અને પછી આપેલું છે 300. ચલો શબ્દ બંડે છે. જ્યારે પણ શબ્દકોશ પ્રમાણે ગોઠવવાની શરૂઆત કરવાની હોય તો તમને મેં અહીંયા બે રીત શીખવાડી છે આના માટે, એક ટૂંકી રીત અને એક લાંબી રીત. લાંબી રીત કારણ કે જે ટૂંકી રીત છે તે ફક્ત પુનરાવર્તન, એટલે કે શબ્દો ખાલી બધા અક્ષરો ફક્ત એક જ વાર આવેલા હોય તેના માટે યોગ્ય છે. પણ જો અક્ષરો રિપીટ થયેલા હોય તો તમે તે ટૂંકી રીતનો ઉપયોગ કરી શકો નહીં. એટલે સૌ પ્રથમ આપણે મુખ્ય રીત શીખીશું જે બધામાં જ કામ લાગશે, કોઈ પણ પ્રકારનો શબ્દ હોય તો. પછી આપણે ટૂંકી રીત જોઈશું કે ટૂંકી રીત જેમાં ફક્ત અક્ષરો પુનરાવર્તન નહીં પામતા હોય તો તમે એને કરી શકો છો. ચલો તો સૌ પ્રથમ લાંબી રીત જોઈએ. જ્યારે પણ તમે શબ્દકોશને લાંબી રીત પ્રમાણે કે મુખ્ય રીત પ્રમાણે જ્યારે ગોઠવવા જાઓ તો સૌ પ્રથમ તમારે આ બધાને શબ્દકોશ પ્રમાણે એબીસીડીના ક્રમ અનુસાર અને ગોઠવવા પડે. તો મને ખબર છે એબીસીડીમાં એ પહેલા આવશે, પછી બીસીડી, પછી EFGHIJKLM, એમ એટલે આ ત્રીજું, પછી N ચોથું, O પાંચમું, અને Y શું આવશે, છઠ્ઠું આવશે. તો અને ક્રમ પ્રમાણે ગોઠવી દો માટે તમને મળશે પહેલા MONDAY ને ક્રમમાં ગોઠવતા મને શું મળશે, પહેલા ADMNO અને Y. મેં કીધું તમને આ રીતે ગોઠવા મળશે. ચલો હવે તમારે શું કરવાનું અહીંયા, તે તમને મેં કોષ્ટક બનાવું છું, પછી તમને લખો કેવી રીતે લખવાનું છે. તમારે આ રીતે કોષ્ટકમાં કામ કરવાનું છે. આમાં તો મેં રીત લખેલી છે, પણ કોષ્ટક બનાવવાનું તમારે કેવી રીતે કરવું છે તે જો. મેં અહીંયા 3 કોષ્ટક બનાવવા કે જેનાથી મને મૂલ્ય ખબર પડે. ચાલો સૌ પ્રથમ મેં શું કરું છું, એ ને ફિક્સ કરી નાખું છું. મારો શબ્દ, મારા પાસે કયા કયા લેટર છે, મારા પાસે છે એ, ડી, એમ, એન, ઓ, વાય. ચલો મેં અહીંયા એ ને ફિક્સ કરી દીધું કે એ મારો પહેલો અક્ષર છે, તે સિવાયના એ પરથી કેટલા અક્ષરો મળશે, તો કેટલા અક્ષરો મારા પાસે બાકી છે, 1, 2, 3, 4, 5, બધા જ ભિન્ન છે. તો અહીંયા 5 ફેક્ટોરિયલ, 5 શબ્દને 5 સ્થાનમાં ગોઠવવા પડશે, કારણ કે મારે 6 અક્ષરોને બનાવવું છે ને, તો મારા પાસે અહીંયા કુલ 5 સ્થાન છે હવે મૂકવાના. તો 5 સ્થાનમાં 5 અક્ષરોને કેટલી રીતે મૂકી શકું, 5 ફેક્ટોરિયલ, એટલે મને અહીંયા જવાબ કેટલો મળશે, 5 ફેક્ટોરિયલ. ચલો પછી બીજો શબ્દકોશ પ્રમાણે બીજો કયો આવે, ડી. તો ડી હવે ફિક્સ કરવાનો અને બાકીના બધા પાછા યુઝ કરવાના. તો હવે મારા પાસે ડી નથી, પણ બાકીના કેટલા છે, 5, તો તેને ગોઠવવાના કેટલા ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ. પછી આવશે એમ. હવે એમ જો મારી સ્પેલિંગમાં પ્રથમ અક્ષર છે, એટલે મારો એમની ગોઠવણી હવે મારે કરવાની નથી. તો આ કિસ્સામાં એમને તમારે આની બહાર લઈ લેવાનું. જો આ રીતે બહાર લઈ લીધો આપણે એમને, ચલો લઈ લીધો. હવે હવે જ્યારે તમે એમને લો છો, હવે ફરીથી પાછી શબ્દકોશ પ્રમાણે તમારે ચાલુ કરવાનું. જો તો હવે મારા એમ નીકળી ગયો, હવે હવે પાછું કાંથી ચાલુ કરવાનું, એથી. તો હવે પાછું એને ફિક્સ કરો, જ્યાં સુધી ઓ નહીં આવે ત્યાં સુધી. તો એ હવે એમ નીકળી ગયો અને એને ફિક્સ કર્યો, તો હવે મારા પાસે કેટલા અક્ષર બચ્યા છે, 4. તો આની ગોઠવણી 4 ફેક્ટોરિયલ. પછી શું આવશે, પાછું ડી. ડીથી પાછા કેટલા આવશે, 4 ફેક્ટોરિયલ. હવે પછી આવશે એન. એનથી પણ કેટલા આવશે, 4 ફેક્ટોરિયલ. હવે ઓ મારી સ્પેલિંગમાં છે, એટલે ઓ પાછો બહાર નીકળી ગયો અહીંયાથી. જો હવે અહીંયાથી તમે ઓને બહાર કાઢી શકો છો અહીંયાથી. તો એમ અને ઓ આવી ગયા, હવે અહીંયાથી ઓ પણ નીકળી ગયો. હવે શું કરવાનું છે, એ. તો પાછું એમ, એથી ચાલુ થતા કેટલા અક્ષરો બાકી રહી ગયા, 2 નીકળી ગયા અને 3, 1 ફિક્સ થઈ ગયો તમારો, એટલે 3 ફેક્ટોરિયલ. પછી ડી આવશે પાછો, તો ડીથી પાછું કેટલો આવશે, 3 ફેક્ટોરિયલ. ચલો તેની આગળ પાછી ગણતરી કરશું, આપણે ત્યાં ખ્યાલ આવશે બાજુમાં કેવી રીતે કરવાનું છે. પાછું આપણા પાસે છે, તો જો અહીંયા બાજુમાં પછી આપણે એની ગણતરી કરશું પાછું આગળ લઈ જતા. ચલો એમ ઓ આવી ગયું બાર પાસે. ચલો હવે શું આવશે મારા પાસે, હવે એ ડી આવી ગયા, એન આવવાનું. એન તો મારી સ્પેલિંગમાં છે, એટલે હવે મારા પાસે શું આવવાનું, અહીંયા એમ ઓ એન આવી જવાનું બહાર. જો અહીંયા લખી દઉં છું, તો મારા પાસે એમ ઓ એન બાર આવી ગયા. હવે બચ્યું કયું, એ બાક્યું. તો એમ ઓ એન, હવે એને ફિક્સ કરો, તો હવે કેટલા બાકી રહી ગયા મારા પાસે, ડી અને વાય, એટલે 2 છે.
હવે ડી આવવાનું પર એમ ઓ એન ડી છે મારા પાસે એટલે અહીંયા હવે બહાર આવી જવાનું એમ ઓ એન ડી હવે બચ્યું એ અને વાય અને એ અને વાય મારા ક્રમમાં જ છે એટલે હવે ડાયરેક્ટલી મને બની જશે શબ્દ મંડે અને પછી મારે આ બધાનો સરવાળો કરવાનો આના કેટલો આન્સર આવે 120 120 આ બધા અંકોનો મારે સરવાળો તો કરવા જવાનો તો મને મારો આન્સર જોવા મળશે ચલો તો આપણે લખતા જઈએ પાછું શબ્દમાં એટલે કેવી રીતે કર્યું છે તમને ખબર પડશે ચલો પહેલાં કીધું કે એમ અક્ષરમાંથી એ અક્ષરોથી બનતા બધા શબ્દો મેળવવાના છે આપણે પછી આ કોષ્ટક બી તમને બનાવીને મોકલાવી દેવા કે કેવી રીતે કરવાનું છે તમે યાદ રાખવાનું ચલો તો જુઓ પહેલાં મેં કરું છું પહેલાં ગણતરીમાં કે એથી મને કેટલા અક્ષરો મળશે તે જોવાનું છે તો સૌ પ્રથમ એથી શરૂ થતા અક્ષર તો કેટલા આપણે 5 ફેક્ટોરિયલમાં કીધું તેમ એને ફિક્સ કરી નાખો તમે તો બીજા 5 ફેક્ટોરિયલની ગોઠવણી 5 સ્થાનોમાં તો પછી હવે કોનાથી સ્ટાર્ટ થતા ડીથી સ્ટાર્ટ થતા તો હવે પછી ડીથી શરૂ થતા અક્ષરો જોઈએ એ પાછો આવી ગયો બહાર મારી યુઝમાં તો બીજા 5 હવે એમ તો મારી સ્પેલિંગમાં છે એટલે તે ગણતરીમાંથી બહાર નીકળી ગયો એટલે એમને હવે મારે ગણતરીમાંથી બહાર કરી નાખવાનું એટલે હવે આને ગણવાનો નહીં એકવાર વપરાઈ ગયો એટલે હવે આ ગણાશે તો પછી એમ અક્ષરની તો મને જરૂર છે તો હવે એમ પહેલો આવી જશે હવે પાછું કોણ આવશે જો આ જ ક્રમમાં જવાનું હંમેશા હા અહીંયાથી આ ક્રમમાં જવાનું તો હવે એમ પછી પાછું શું આવશે એ તો એમ અને એથી શરૂ થતા બધા અક્ષરો એમ નીકળી ગયો એને આપણે ફિક્સ કરી દીધો તો મારા પાસે બચ્યા કેટલા 4 અક્ષરો એટલે 4 ફેક્ટોરિયલ ચલો હવે એને બહાર કાઢવાનો પાછો હવે ડીને ફિક્સ કરો તો પાછા કેટલા છે 4 તો હવે એમ ડીથી શરૂ થતા અક્ષરો તો પાછા 4 ફેક્ટોરિયલ એટલે કે 24 હવે કોને ફિક્સ કરો ડી નીકળી ગયો એમ તો મારા અક્ષરમાં હવે છે નહીં હવે કોને ફિક્સ કરવાનો આપણે એનને ફિક્સ કરી નાખો હવે કેટલા બાકી રહી ગયા 4 તો એમ એનથી શરૂ થતા અક્ષરો કેટલા આવવાના મારા પાસે 4 ફેક્ટોરિયલ હવે શું આવવાનું ઓ પણ એમ આવતો મારી સ્પેલિંગમાં પહેલા બે અક્ષરો છે માટે હવે એમ અને ઓ જરૂરી છે હવે આવશે એટલે કે એમ ઓ વાળા શબ્દો બનાવવાના આપણે હવે એમ અને ઓ સાથે આવે તેના શબ્દો એટલે હવે મારા પાસે શું થઈ ગયું અહીંયા જુઓ કે એમ અને ઓ બંને કેન્સલ થઈ ગયા હવે મારા પાસે 4 અક્ષર છે ચલો પાછું હવે કોને ફિક્સ કરવાનું પાછું એને ફિક્સ કરો તો મારા પાસે કેટલા અક્ષર બાકી છે 3 તો એમ ઓ એ વાળા અક્ષરો એમ ઓ એ વાળા કેટલા આવશે 3 ફેક્ટોરિયલ પછી હવે એ પછી કોણ લેવાનું ડી તો હવે આવશે એમ ઓ ડી વાળા અક્ષરો એટલે એ પણ કેટલા થઈ જશે 3 ફેક્ટોરિયલ થઈ જશે મેં કીધું તેમ ચલો હવે એમ ઓ ડી થઈ ગયું હવે કોણ આવવાનું એમ ઓ એન આવવાનું તો એમ ઓ એન તો મારા જરૂરી શબ્દ છે એટલે કે હવે મારું શું આવશે મેં કીધું તેમ એમ ઓ એન બનશે હવે ત્યાર પછીના અક્ષરો માટે હવે એમ ઓ એન થઈ ગયું પાછું એને ફિક્સ કરવાનું પાછું હવે એમ ઓ એન એ વાળા શબ્દો એટલે કે હવે એમ ઓ એન એ વાળા શબ્દો શબ્દો કેટલા આવવાના છે તો બે જ બચવાના એમ ઓ એન એન નીકળી ગયો મારે ગોઠવણીમાંથી એટલે ડી અને વાય બચ્યો છે હવે એમ ઓ એન એ નીકળી ગયો હવે ડી આવશે પણ ડી તો મારા સ્પેલિંગમાં છે એટલે એ પણ બહાર આવી જશે પછી બચશે એ અને વાય પણ તે જો એ જ ક્રમમાં આવેલું છે એટલે હવે પછીનો જે શબ્દ બનવાનો છે તે હવે ડાયરેક્ટલી એમ એમ ઓ એન ડી એ વાય હવે કોઈ પણ પ્રકારની ગોઠવણી થશે નહીં તો હવે મને કેટલા અક્ષરો મળશે એમ ઓ એન ડી એ વાય મળશે તો મારે આ બધાનો શું કરવાનો છે સરવાળો માટે ક્રમ મંડે નો ક્રમ બરાબર મેં કીધું તેમ 120 120 24 24 24 6 6 2 અને મંડે નો પોતાનો ક્રમ 1 એટલે વત્તા મારે શું કરવાનું છેલ્લે 1 મંડે પોતે બી તો એક શબ્દ બન્યો ને એટલે તેનો ક્રમ શું લખવાનો છે 1 ચલો બધાનો સરવાળો કરો શું થઈ જશે પહેલા તો આ જો 240 હવે આ 6 આ 30 અને આ 30 છે પાછા એટલે 240 વત્તા 60 થઈ ગયું મારા પાસે એટલે આ થઈ ગયું 300 હવે બચ્યું છે 24 વત્તા 3 એટલે કે કેટલું બચ્યું 27 એટલે 327 મારો શું આવશે આ કિસ્સામાં જવાબ આવશે જો તો આનો સરવાળો કરતા મેં કીધું મને જવાબ શું મળશે બરાબર 327 તો આ રીતે મેં મારો જવાબ મેળવી શકું છું કે મારો ક્રમ કયો આવશે મંડેનો ડિક્શનરી પ્રમાણે ગોઠવતા 327 આવશે પરંતુ મેં કીધું એક ટૂંકી રીત પણ મારા પાસે છે કે જેનાથી મેં આને ગોઠવણી કરી શકું છું ચાલો તો હવે એ રીત જોઈએ કે ટૂંકી રીતે તમે જ્યાં ફક્ત પર યાદ રાખવાનું કે અક્ષરો ફક્ત એક જ વાર આવતા આખા શબ્દમાં બીજી વાર રિપીટ નહીં થવું જોઈએ તો તમે આ પદ્ધતિ વાપરી શકો નહીં તો વાપરી શકશો નહીં ચલો પદ્ધતિ શું છે તે જોઈએ શબ્દ તો મેં પ્રશ્ન દે લીધો છે હવે પહેલાં શું કરા મંડેને પાછું લખી દો થોડો સ્પેસ બનાવીને તો મેં સ્પેલિંગ લખી દીધી મારી એમ ઓ એન ડી એ વાય ચલો હવે મારે શું કરવાનું આ જ ક્રમમાં આગળ વધવાનું એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ આગળ આ ક્રમમાં ધ્યાન રાખવાનું કે કેવી રીતે કરશો ચાલો તો મેં કીધું તમે તમારે આ જ ક્રમમાં હંમેશા આગળ વધવાનું છે ચલો શું કરવાનું પહેલાં તે જુઓ કે એમ અક્ષરને ફિક્સ કરો હવે તમારે અંગ્રેજી મૂળાક્ષરોમાં એમ કરતાં પહેલાં અક્ષર કયા આવે તો એ એક આવે આ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એટલે કે એમ પહેલાં આ બે જ અક્ષરો આવે તો અહીંયા લખી દેવાનું તમારે બે મેથડ યાદ રાખજો પછી શું થઈ જશે તે હવે ઓ દેવાનું હવે આ અક્ષરને ભૂલી જવાનું હવે આ એક વાર વપરાઈ ગયો એટલે હવે ભૂલી જાઓ હવે પાછું પકડી લો ઓ ચલો ઓ પહેલાં કયા અક્ષર આવે તે ગણો તો પાછું ગણો એ આવે છે બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન પછી ઓ આવે તો ઓ પહેલાં કેટલા અક્ષરો મળી ગયા 3
तो अहीं 3 लखी दो हवे पछी पाछो आने भूली जाओ हवे आ अक्षर पाछो वापरवानो नथी हवे तमारे एक बार आ क्रम थी आ बाजू आवता रहेने अक्षर ने कैंसिल चलो एन एन पहला कया कया आवाना छे ते जो तो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन एटले के एन पहला बे अक्षरो अहीं आव्या तो अहीं पण केटला लखवाना तमारे बे चलो पछी डी डी पहला हवे आ अक्षर पर कैंसिल थई गयो एटले आवाने निकळवानो वपराई गयो एटले छोड़ी देवानो हवे नेक्स्ट डी पहला कोण आवे खाली ए ज आवे तो अहीं शुं लखवानुं तमारे एक चलो ए पहला पछी आ डी पण कैंसिल थई गयो हवे ए पहला कोई आवे अहीं तो भाई तो ए पछी आवे छे एटले अहीं शुं लखवानुं जीरो એટલે અહીંયા હવે તો કોઈ અક્ષર બચ્યા જ નહીં એટલે અહીંયા આન્સર પણ શું આવશે તમારો ઝીરો ખ્યાલ આવી ગયો ક્રમ કેવી રીતે લખવાનું છે તમારે ડાબી બાજુથી જોતા જવાનું પાછું એકવાર સમજી લો કેવી રીતે કરવાનું છે એટલે તમને ખ્યાલ આવે કે અંગ્રેજી મૂળાક્ષરો ફિક્સ કરો ડાબી બાજુથી આ બાજુ જવાનું તમારે દર વખતે અને કે કેન્સલ કરો ચલો પહેલો અક્ષર લઈ લો એમ એમ પહેલાં જોવાનું કેટલા અક્ષર છે તો એ આવશે બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એલ એમ એન તો એલ અને એમ પછી આવશે ઓ પછી આવવાનું વાય પછી આવવાનું એટલે ખાલી બે જ અક્ષરો છે જે અંગ્રેજી મૂળાક્ષરો પછી ઓની વાત કરો હવે એમ ફિક્સ થઈ ગયો એટલે આને કેન્સલ કરી નાખવાનું ચલો ઓ પહેલાં કેટલા આવે તો એ બી સી ડી એફ જે આઈ જે કે એલ એમ એન પછી ઓ આવે એટલે એક બે અને ત્રણ અક્ષરો આવતા છે તો અહીંયા લખી દેવાનો ત્રણ ક્રમ નંબર લખવાનો એની જગ્યા પર પછી કોને કોને કેન્સલ કર્યા આપણે એમને કેન્સલ કર્યો ઓને કેન્સલ કર્યો હવે એન પહેલાં કેટલા આવવાના છે એ અને ડી જ આવશે મને ખબર છે એના પહેલાં તો અહીંયા પણ બે પછી એન કેન્સલ ડી પહેલાં એક જ આવે છે એટલે એક એ પહેલાં કોઈ નથી એટલે ઝીરો અને વાય પછી તો કોઈ અક્ષર જ બેચું નથી એટલે ઝીરો થઈ ગયું તો આ પ્રમાણે તમે ક્રમ લખી દો તો મેં કર્યું તે પહેલાં લખી દઉં બે પછી લખી દીધું ત્રણ એના પર નંબર લખવાના રીતે બે પછી એક પછી ઝીરો અને પછી ઝીરો આ તમને નીચે લખશો તો બી કહી વાંધો ચલો હવે શું કરવાનું ઉલટા ક્રમમાં જવાનું અહીંયાથી આ ક્રમમાં ઝીરો એક બે ત્રણ ચાર ફેક્ટોરિયલ લખતા જવાનું અહીંયા લખો ઝીરો ફેક્ટોરિયલ અહીંયા લખો વન ફેક્ટોરિયલ ક્રમમાં લખતા જવાનું પછી લખો ટુ ફેક્ટોરિયલ થ્રી ફેક્ટોરિયલ ફોર ફેક્ટોરિયલ અને જેટલું હોય તેટલા ઉલટા ક્રમમાં લખતા જવાનું છે ખાલી તો મેં લખતો જાઉં ઉલટા ક્રમમાં તો વાયુ સાથે આવશે ઝીરો ફેક્ટોરિયલ પછી આવશે વન ફેક્ટોરિયલ પછી લખી દો ટુ ફેક્ટોરિયલ પછી લખી દો થ્રી ફેક્ટોરિયલ પછી લખો ફોર ફેક્ટોરિયલ અને પછી લખો ફાઈવ ફેક્ટોરિયલ ચલો પછી ક્રમિક પદનો ગુણાકાર એટલે આનો ગુણાકાર આની સાથે પછી વત્તા કરવાનો આનો ગુણાકાર આની સાથે પછી વત્તા પાછો આનો ગુણાકાર આની સાથે વત્તા આનો ગુણાકાર આની સાથે વત્તા આનો ગુણાકાર આની સાથે વત્તા અને આનો ગુણાકાર આની સાથે ચલો લખી દો બધા તો માટે શબ્દોનો ક્રમ બરાબર મેં કીધું તેમ બે ગુણાકારમાં પાંચ ફેક્ટોરિયલ વત્તા ત્રણ ગુણાકારમાં ચાર ફેક્ટોરિયલ વત્તા બે ગુણાકારમાં ત્રણ ફેક્ટોરિયલ વત્તા એક ગુણાકારમાં બે ફેક્ટોરિયલ વત્તા ઝીરો ગુણાકારમાં એક ફેક્ટોરિયલ અને ઝીરો ગુણાકારમાં ઝીરો ફેક્ટોરિયલ ચલો પાંચ ફેક્ટોરિયલ 120 ગુણાકારમાં બે એટલે 240 થઈ જશે આ તો આ થઈ જશે 24 ગુણાકારમાં ત્રણ કરવાનું છે મારે તો આ કેટલું થઈ જશે મારા પાસે 72 ત્રણ દુ છ છ દુ 12 આ થઈ જશે મારા પાસે બે અને બાકીના બધા તો મારા પાસે શું આવવાના છે ઝીરો જ આવવાના છે છેલ્લે અને છેલ્લે પ્લસ વન કરવાનું છે યાદ રાખજો આ બધું કરી દીધું પછી છેલ્લે પ્લસ વન કરજો નહીં તો ભૂલ થઈ જશે તમારામાં યાદ રાખવાનું છે આ બધું થઈ જાય એટલે છેલ્લે મારે શું કરવાનું છે અંદર પ્લસ વન કરવાનું છે આ ક્રમમાં એક ટેકનિક આવશે આ આન્સર મળે પછી પ્લસ વન કરવાનું તો તમારો જવાબ છે તો લાસ્ટમાં મેં કરી દીધું છે પ્લસ વન તો મેં કીધું તેમ મને જવાબ શું મળશે હવે મેં કીધું તેમ તમને પહેલાં મળશે 240 પછી મેં કીધું 72 પછી મળશે 12 પછી મળશે 2 પછી મળશે 1 અને બરાબર આન્સર 327 સરવાળો કરશો એટલે તમને આન્સર શું મળી જશે 327 આ બધી ગણતરી કરી પછી મેં કીધું તમારે છેલ્લે શું કરવાનું છે પ્લસ વન લખવાનું યાદ રાખજો તો આ ભૂલ થઈ જશે તો તમારો આન્સર આવશે નહીં એટલે આ પદ ઉપર છે કે બધાનો ગુણાકાર કરીને સરવાળો કરો છેલ્લે પ્લસ વન કરો તો તમને જવાબ જોવા મળશે તો આ હતી ટૂંકી રીત કે જેનાથી તમે પુનરાવર્તન અક્ષરોનું પુનરાવર્તન નહીં થતું હોય અને શબ્દકોષ પ્રમાણે તેનો જો શબ્દ મેળવવાનો હોય તો તમે આનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી મેળવી શકો છો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી આન્સર આવશે પરંતુ જો પુનરાવર્તન થતું હોય તો આપણે આગળ કરેલી તે રીત પ્રમાણે તમારે કરવું પડશે નહીં તો તમારો જવાબ આવશે નહીં તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કઈ રીતે કરશો ચલો આગળ વધીએ નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ હવે ચલો બીજો પ્રશ્ન આપેલો છે કે 3 4 5 6 7 8 અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓના દશકના અંકોનો સરવાળો ખાલી જગ્યા થાય છે દશકના અંકોનો સરવાળો પહેલાં તો પાંચ અક્ષરોનો ઉપયોગ કરીને તમે કેટલી સંખ્યા બનાવી શકો તો પાંચ અક્ષરોથી પાંચ સ્થાનમાં ગોઠવવાની રીત એટલે 5P5 એટલે કે તમને કુલ 120 સંખ્યાઓ જોવા મળશે 120 સંખ્યાઓના દશકના અંકનો સરવાળો કેટલો થાય તે મારે શોધીને આપવાનો છે લાગે સર 120 એના દશકના અંકનો સરવાળો કેવી રીતે કરીએ પર અહીંયા એક ટેકનિક છે જે તમારે વાપરવાની છે ચલો સૌ પ્રથમ જુઓ 6240 ઓપ્શન આપેલા છે 624 પછી નેક્સ્ટ આપેલું છે 3120 અને પછી આપેલું છે 156 હવે મને કહે છે કે આના દશકનો અંકનો સરવાળો કેટલો થાય તે શોધીને આપો ખાલી દશકના અંકનો સરવાળો કીધો છે ચલો હવે વાત કરું
કે મારે કેટલા અંકોની સંખ્યા બનાવવાની છે? પાંચ અંકોની સંખ્યા. અહીંયાનું એક સૂત્ર પણ છે, ડાયરેક્ટ તમે વાપરી શકો, પણ મેં તમને બતાવું કે સૂત્ર બને કેવી રીતે. ધારો કે મારે પાંચ અંકોની સંખ્યા આપેલી છે, આ રીતે 1, 2, 3, 4 અને 5. ધારો કે પ્રથમ અક્ષર મેં 3 લઈ લઉં, તો અહીંયા કોઈ પણ એક આ ચારમાંથી કોઈ પણ એક આવશે, એટલે અહીંયા કેટલા અંકો આવી શકે? 4 અંકો આવી શકે. અહીંયા જો મેં 1 અંક લઉં તો અહીંયા 4 આવે. પછી અહીંયા મેં 3, 5, 4માંથી કોઈ એક લઉં તો અહીંયા પણ કેટલા આવે? 4. પછી અહીંયા લઉં તો અહીંયા પણ 4 આવે. અહીંયા લઉં તો અહીંયા પણ કેટલા આવે? 4. એટલે 4 અંક છે, 5 વાર લઉં તો 5 અંક કેટલા આવે? 4. એટલે મને બધામાં કેટલા અંકો જોવા મળે છે? 4 અંકો અલગ અલગ આવશે જ્યારે પહેલો અંક મેં નક્કી કરી દઉં તો. પહેલો અંક મેં નક્કી કરી દો એટલે મને કેટલા અંકો જોવા મળે છે? 4 અંકો મળે છે. સૌ પ્રથમ હવે એકમમાં પણ આ જ અંકો આવવાના છે અને દશકમાં પણ આ જ અંકો ને, કારણ કે 1, 2, 3, 4 આપેલા નથી. એટલે મેં અહીંયા સૌપ્રથમ લખી શકું કે દશકના અંકોનો સરવાળો એટલે કે એકમના અંકનો સરવાળો મારે કરવાનો છે. દશકના અંકનો સરવાળો તો મેં તમને એકમના અંકનો સરવાળો કરવાનો છે, તો એ મારે જોવાનું છે કે કેવી રીતે આવશે. ચલો તે કેવી રીતે કરશું આપણે તે જુઓ. તો હવે આપણે એને કેવી રીતે કરીએ, તો મેં તમને બતાવજો કેવી રીતે થાય એકચ્યુઅલી ગણતરી, તે તમને બતાવજો. ચલો ધારો કે મેં કીધું તમારે 5 અંકોનો સરવાળો બનાવવાનો છે. 5 અંકોનો સરવાળો છે. અહીંયા 3 આવી શકે મેં કીધું તેમ, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે અને 8 આવી શકે. અહીંયા પણ તે રીતે 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે અને શું આવી શકે? 8. ચલો બધી જ અંકો કીધેલા છે, મને કીધું છે બધા જ અંકોનો સરવાળો કેવી રીતે આવે તે. ચલો સૌ પ્રથમ મેં આ અંકોનો સરવાળો કરું, કેટલા આવે જો મારા પાસે? તો 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 4. ચલો 6 ને 4 10 અને 8 ને, ચલો 6 ને 4 10 થઈ ગયા મારા પાસે. પછી 8 નું 16 થઈ જશે, એટલે મારા પાસે થઈ જશે 26. કેટલા થશે સરવાળો? અંકોનો સરવાળો મારા પાસે છે કે આ અંકોનો સરવાળો કેટલો છે? 26 છે. પર આ એવા કેટલા અંકો બનશે એકવારમાં તે મારે જોવાના છે, કે 3, 5, 6, 7માં અહીંયા કેટલા અંકો બની શકે જો. તો તે મારે જોવાનું છે કે છેલ્લે 3 હોય તો અહીંયા કેટલા અંકો બની શકે? અહીંયા 4 ફેક્ટોરિયલ બની શકે જો. અહીંયા પણ કેટલા બને? કારણ કે 4 ને અહીંયા મોકલું છે તો અહીંયા 4 ફેક્ટોરિયલ પાછા બની શકે. અહીંયા પણ 4 ફેક્ટોરિયલ ગણતરી થઈ શકે. અહીંયા પણ શું આવે? 4 ફેક્ટોરિયલ આવે. અહીંયા પણ શું આવે? 4 ફેક્ટોરિયલ. એટલે મારું થાય શું? આ રીતે થાય કે 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં 3 વત્તા 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં 4, પછી તે રીતે 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં 5 વત્તા 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં 3. આ રીતે અંકોનો સરવાળો તમને જોવા મળે. તો માટે 4 ફેક્ટોરિયલ તમે બધામાંથી કોમન કાઢો એટલે થઈ જશે બધાનો સરવાળો. એટલે અહીંયા એક સૂત્ર આવે કે તમારે કેટલા અંકોનો સરવાળો કરવા કીધો છે તે જોવાનું, કે 5 અંકોનો સરવાળો અને એકમના અંકની સંખ્યા કે દશકના અંકની સંખ્યા પૂછે તે બધી સમાન જ આવવાની છે. તો અહીંયા ડાયરેક્ટ સૂત્ર આવશે કે અંકોનો સરવાળો બરાબર n-1 ફેક્ટોરિયલ ગુણાકારમાં બધા જ અંકોનો સરવાળો. કોઈ પણ અંક, દશકનો અંક, 1000નો અંક, 10000નો અંક, કોઈ પણ અંક પૂછું, બધામાં આ સૂત્ર લાગશે n-1 ગુણાકારમાં બધા જ અંકોનો સરવાળો. તો અહીંયા સૂત્ર શું આવશે કે n=4, 5 છે, પણ આપણા આન્સર શું આવ્યો? બધામાં 4 આવ્યો મેં કીધું તેમ. તો આ સૂત્ર યાદ રાખો તો વધારે સરળ થઈ જશે. માટે મારો આન્સર આવશે 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં બધા જ અંકોનો સરવાળો મેં કીધું તેમ, 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 8. એટલે અહીંયા શું થઈ જશે મારા પાસે? 24 ગુણાકારમાં 26. એટલે મારો આન્સર શું આવશે? હવે આમાં પણ ગુણાકાર કરવા પહેલાં જોઈ લો તો તમારો આન્સર દરેક આવી જાય. મેં કીધું તેમ 6 ચોક્સું થાય 24, એટલે છેલ્લો અંક 4 કયામાં આવ્યો? આમાં છે ડાયરેક્ટ આન્સર, ગુણાકાર કર્યા વગર આન્સર આવી ગયો ડાયરેક્ટલી. જો તમે કીધું આન્સર કેટલો આવશે? 624 જ આવવાનો છે એમ. તો પણ મેં ડાયરેક્ટ જ કર્યો કે છેલ્લે 4 આવે તેવું એક જ અંક છે, તો મારો આન્સર એ જ આવવાનો છે. આખી ગણતરી કર્યા વગર પણ તમને જવાબ જોવા મળી જાય છે. હવે ઘણી વાર તમને એમ પણ પૂછવામાં આવે કે બધા જ અંકોનો સરવાળો કરી નાખો. મને શું કરવા કહે છે? બધા જ અંકોનો સરવાળો. તો આવા કિસ્સામાં શું કહે કે બધી જ અંકોનો કુલ સરવાળો, બધી સંખ્યાઓનો સરવાળો કરવા કે મને પ્રશ્ન આ રીતે પૂછવામાં આવે કે બધી જ સંખ્યાઓનો સરવાળો. બધી સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો ખાલી એક જ વસ્તુ આવે. બધી સંખ્યાનો સરવાળો એટલે શું આવે? આવવાનું છે, આ પણ આવવાનું છે, તેના ગુણાકારમાં કેટલા અંકોની સંખ્યા છે? 5 અંકોની. તો મારે 1111 વડે ગુણી કાઢવાનું. મારાને કોના વડે ગુણવાનું? 1111 વડે ગુણી કાઢો તો તમને જવાબ જોવા મળશે. 5 ગુણાકારમાં 111 કરો તો તમને તમારો જવાબ ડાયરેક્ટલી જોવા મળશે. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે તમારે? 624. એટલે છેલ્લે તમારે શું કરવાનું? આ રીતે અંકો મેળવવાનો, પછી આનો જેટલા અંકો કીધેલા છે તેટલી વાર 1 લેવાના. 5 અંકો કીધા છે એટલે 5 વાર 1 લો, 4 અંકો કીધા છે 4 1 1 લેવાનું છે. તો આ રીતે તમે તે સરવાળો મેળવી શકો છો. બધી જ અંકોનો સરવાળો કે તો આ સૂત્ર રહેશે કે છેલ્લે જેટલી વાર જેટલી અંકોની સંખ્યા પૂછેલી હોય તેટલા અંકોનો સરવાળો, તેટલી વખત 1 લખીને તેના વડે શું કરી નાખો? ગુણાકાર, તો તમને બધી અંકોનો સરવાળો મળી જશે. હવે તમને અહીંયા એકમ પૂછે, દશક પૂછે, 1000 પૂછે 10000 પૂછે, કોઈ પણ અંકનો સરવાળો પૂછે, બધાનો જવાબ આ જ આવવાનો છે 624. એમાં કોઈ અલગ જવાબ આવવાનો નથી. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કઈ રીતે કરશો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ. ચાલો પાછો શબ્દ છે હવે કે સ્કૂલ શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને
કેટલા બનાવી શકતા? છ અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતા સ્કૂલ શબ્દનો ક્રમ કેવી રીતે આવે? હવે આમાં શું થઈ ગયું? ઓ બે વાર આવી ગયું, ઓ કેટલી વાર આવી ગયું? બે વાર. તો અહીંયા મેં ડાયરેક્ટલી ગોઠવણી, આપણે જે ટૂંકી રીત લીધેલી તે અહીંયા તમે લગાવી પડી શકો નહીં. એટલે તમારે અહીંયા કંઈક એવી રીતે ગણતરી કરવાની કે જેથી મને સરળતાથી જવાબ મળી જાય. વિકલ્પ જોઈ લો પહેલાં. તો અહીં સ્કૂલ શબ્દને પહેલાં તો શબ્દકોષ પ્રમાણે ગોઠવી લો, તો સી એચ એલ ડબલ ઓ એસ શબ્દકોષ પ્રમાણે તમને જોવા મળશે. વિકલ્પ છે 302, 243, પછી આપેલું છે 304 અને 303. ચલો હવે સૌ પ્રથમ શું આવશે? મારે એસ નહીં આવે ત્યાં સુધી ચાલુ કરવાનું, એટલે પહેલાં સીથી બધા શબ્દો સતત થતો. ચલો તો સીથી સતત થતા શબ્દો તો 5 ફેક્ટોરિયલ, કારણ કે બાકી શબ્દો કેટલા છે? 5 ફેક્ટોરિયલ છે. પણ અહીંયા ઓ કેટલી વાર આવે છે? 2 વાર. એટલે મારે તેને શું કરવું પડે? 5 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ, એટલે એનો આન્સર શું આવશે? 60. ચલો પછી નેક્સ્ટ કોનાથી શરૂ થતા? એચથી શરૂ થતા. ચલો એચથી શરૂ થવાના, એટલે આપણે એચને ફિક્સ કર્યો, બાકીના પણ 5 છે, પાછા ભાગ્યા 2 થવાનું, એટલે એનો જવાબ પણ આ જ આવવાનો છે. પછી કોનાથી શરૂ થતા? એલથી શરૂ થતા, એટલે એના માટે પણ 5 જ આવવાના છે, પણ પાછા 2 ઓ રિપીટ થવાના છે. તો સી અને એચ અને એલથી શરૂ થતા બધા શબ્દની સંખ્યા 5 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ, એટલે કે 60 જવાબ આવશે. હવે જ્યારે તમે ઓથી શરૂ કરો છો, તો હવે રિપીટમાંથી એક ભાગ નીકળી ગયો, તો ઓથી શરૂ થતા શબ્દો જે આવશે તેમાં ખાલી 5 ફેક્ટોરિયલ જવાબ આવશે. કેમ? કારણ કે જે રિપીટ થતો ભાગ હતો તેને તો આપણે ફિક્સ કરી નાખો, તેને તો હવે અલગ કરી નાખો. તો હવે આ ભાગ નીકળી ગયો તમારો, એટલે મારા પાસે 2 4 5 અને કોઈનું પણ પુનરાવર્તન થતું નથી, આને આપણે કાઢી નાખો થોડી વાર માટે. તો મારા પાસે ડાયરેક્ટ જવાબ આવશે 5 ફેક્ટોરિયલ. હવે બીજો ઓ પાછો લેવાની જરૂર નથી, કારણ કે આ ઓથી જે હવે ઓ ઓ એ બી સી બન્યું, તો બીજા ઓથી પણ ઓ ઓ એ બી સી જ બનવાનું છે. તો એક શબ્દ 2 વાર લેવાની જરૂર નથી, એટલે બીજા ઓનો હવે ગણતરીમાં ઉપયોગ કરવાનો નહીં. એટલે હવે શરૂ કરતી થશે ડાયરેક્ટલી મારાથી એસથી, પણ એસ તો મારા સ્પેલિંગમાં છે, તો એસ સ્પેલિંગમાં લઈ લો મારા પાસે. તો હવે એસ સી એચ ડાયરેક્ટ બની જશે. કેમ? જો શબ્દકોષ પ્રમાણે પછી મેં કીધેલું, એસને આપણે બહાર કાઢી નાખીએ, એસને આપણે શું કરી નાખીએ? બહાર કાઢી નાખીએ. એટલે મારા પાસે બચે તો સ્પેલિંગમાં સી એચ છે જ મારા પાસે, બચ્ચો સી એચ ફિક્સ થઈ ગયો, એસ સી એચ ફિક્સ થઈ ગયો. હવે કોનાથી શરૂ થતા? પહેલા એલથી શરૂ થતા શબ્દો, તો સી એચ એસ સી એચ ફિક્સ અને એલથી શરૂ થતા શબ્દો જોઈએ. તો સી એચ આ બધું નીકળી ગયું, એલથી બચ્યા કેટલા? 2 અક્ષરો, પર બંનેનું પુનરાવર્તન, એટલે 2 ભાગ્યા 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ભાગ્યા 2 આવી જવાનું. ચલો હવે એલની બધે હવે એકો આવવાનો છે મારા પાસે, હવે એલની જગ્યાએ મારા પાસે કેટલો આવવાનો છે? ઓ એકો. મારા પાસે 3 અક્ષરો નીકળી ગયા. હવે આ ઓને ફિક્સ કરીએ આપણે, તો ઓ તો મારી સ્પેલિંગમાં જ છે, પછી બીજો પણ મારી સ્પેલિંગમાં આવશે, પણ પહેલાં ઓને ફિક્સ કરીએ, એટલે પહેલાં હવે આવશે સી એચ ઓ એલથી બનતા શબ્દો. એક જ ઓ 2 સાથે નહીં લેવાય, તો એક ઓ મારી સ્પેલિંગમાં છે, તેને બહાર કાઢી નાખ્યો, એટલે મારા પાસે 2 એલ અને ઓ. હવે એલ પહેલાં આવી જશે, હવે એલને આપણે ફિક્સ કર્યો, તો હવે એક જ શબ્દ બન્યો ઓ, તો પહેલો આન્સર આવશે ઓ. હવે કોને લેવાનું? ઓ, એટલે મારા પાસે બચશે ખાલી એલ, એટલે હવે ડાયરેક્ટ મારા પાસે શબ્દ કયો આવશે? સ્કૂલ શબ્દથી બનતા અક્ષર, સ્કૂલ શબ્દ પોતે, એટલે તેનો આન્સર શું આવશે? 1. મેં કીધું ને તમે જો ક્રમમાં ગોઠવતા જાઓ તો તમે સ્પેલિંગ પ્રમાણે ગોઠવતા જાઓ, કોષ્ટક બનાવો, જો કોષ્ટક બનાવો તો એકદમ ઇઝી થઈ જશે. મેં કીધું તેમ તમને જો આમાં કોષ્ટક બનાવ્યા ભૂલે તમને ખબર પડે કે કઈ રીતે તમે કોષ્ટકનું કામ ફટાફટ કરી શકો. જો મેં અહીંયા કોષ્ટક બનાવી દો મારા સ્કૂલ માટેનો, એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે કરવાનું છે આપણે. ઠીક છે, ચાલો. મારા પાસે શબ્દ કયો છે? સ્કૂલ. તો પર મેં લઈ લેવા સી એચ એલ ઓ ઓ એસ. ચલો અહીંયા મેં કીધું સી ફિક્સ કર્યો આપણે, અહીંયા શું ફિક્સ કર્યો આપણે? સી. તો મારા પાસે આવશે 5 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ. તે રીતે આપણે એચ ફિક્સ કરશું તો બી સેમ, એલ ફિક્સ કરશું તો પણ સેમ, એક ઓ ફિક્સ કરીએ તો ખાલી 5 ફેક્ટોરિયલ આવશે. મેં કીધું તેમ હવે બીજો તો આવે નહીં, એટલે હવે આવશે એસ. એસ આવે એટલે મારે સ્પેલિંગમાંથી બહાર કાઢી નાખવાનું. પાછી સીથી સારું થાય, પણ સી બી સ્પેલિંગમાં છે, એટલે સી સ્પેલિંગમાંથી બહાર નીકળી ગયો. પછી એચ છે, એટલે એ પણ સ્પેલિંગમાંથી બહાર નીકળી ગયો. હવે પહેલો કોણ આવશે? એલ. એલથી ફિક્સ કરો તો મારા પાસે કેટલા અક્ષર બાકી રહી ગયા? ઓ, એટલે એનો આન્સર આવશે 2 ફેક્ટોરિયલ ભાગ્યા 2. પછી આવશે ઓ, તો ઓ તો મારી સ્પેલિંગમાં છે, તો સી એચ અને ઓ આવી ગયો, એટલે એક ઓ નીકળી ગયો. હવે પાછું કોને ફિક્સ કરા? એલને. તો મારા પાસે બચશે 1 ફેક્ટોરિયલ એક્સ. હવે બીજો ઓ લેવા તે તો મારી સ્પેલિંગમાં જ છે, તો હવે ડાયરેક્ટ મળશે મને સી એચ ઓ ડબલ એલ ઈ, સ્કૂલ. તો મારે હવે જોવાની ગણતરી કરી, એટલે 5 ફેક્ટોરિયલ ભાગ્યા 2, એટલે આનો આન્સર 60, આનો આન્સર 60, આનો આન્સર 60, આનો આન્સર 120, આનો આન્સર 2, આનો આન્સર 1, આનો આન્સર 1 અને આ સ્કૂલનો પોતાનો એક શબ્દ. તો મેં કીધેલું કુલ સંખ્યા કેટલી આવશે મારા પાસે? માંગેલ સંખ્યા બરાબર 60 વત્તા 60 વત્તા 60 વત્તા 120 વત્તા 1 વત્તા 1 વત્તા 1, એટલે આનો આન્સર તમને મળશે 303. આનો આન્સર તમને શું જોવા મળશે? 303. તો આ રીતે તમે કોષ્ટક બનાવીને પણ ગણતરી ફટાફટ કરી શકો છો. કોષ્ટકની રીત ટ્રાય કરશો શબ્દ પ્રમાણે, તો તમને એકદમ ઇઝીલી ખબર પડી જશે કે કઈ રીતે તમારે એની ગણતરી કરવાની છે.
ખ્યાલ આવી જશે કે રીતે કરશો, એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમને જવાબ જોવા મળી જશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ચાલો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે પાંચ ભિન્ન વસ્તુઓને ત્રણ વ્યક્તિઓની વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેકને ઓછામાં ઓછી એક વસ્તુ મળે. ચલો મારા પાસે ત્રણ વ્યક્તિ છે, વ્યક્તિ નંબર એક, વ્યક્તિ નંબર બે અને વ્યક્તિ નંબર ત્રણ, અથવા તો એ બી સેટ કે સંખ્યા આપવાની છે પાછું. તો ધારી લો કે મારા પાસે ત્રણ વ્યક્તિઓ છે, વ્યક્તિ એ, વ્યક્તિ બી અને વ્યક્તિ સી. મને કીધું છે ઓછામાં ઓછી એક વસ્તુ તો મળવી જોઈએ અને મારા પાસે કુલ વસ્તુઓ કેટલી છે, પાંચ. એટલે કે આ કોષ્ટકમાં એવી રીતે સંખ્યા મૂકવાની કે જેનો બધાનો જવાબ શું આવવો જોઈએ, પાંચ આવવો જોઈએ. ઠીક છે, ચાલો ધારી લો કે પહેલા વ્યક્તિને મેં એક મૂલ્ય આપું, પછી બીજાને મેં બે આપી દો, એક આપી દો, પહેલાને એક આપું, બીજાને એક આપું, તો ત્રીજાને કેટલી વસ્તુ મળશે, ત્રણ મળશે ને, કારણ કે મારે કુલ પાંચ બનાવવાનું છે. હવે ધારો કે પહેલાને એક આપું, બીજાને બે આપું, તો ત્રીજાને પણ કેટલી આપવી પડશે મારે, બે. તો આ કુલ સરવાળો થશે પાંચ. બીજું શું થાય, ઉલટું પણ થાય કે આ ત્રણ અને મળે. હવે એબીસી ના ત્રણ વસ્તુ કેવી રીતે મળી શકે તે જો, તો ત્રણ વ્યક્તિઓને અલગ અલગ વસ્તુ આપવાની છે. ધારો કે આને એક મળે, આને બે મળે, આને એક ત્રણ મળે, તો આ ત્રણ આને પણ મળી શકે, આને પણ મળી શકે, આને પણ મળી શકે. તો એવા કુલ કેટલા કિસ્સા બને કે મારે એક એક ત્રણને ત્રણ વ્યક્તિને કેટલી રીતે વેચી શકું તે મારે જોવાનું પહેલા. એક એક ત્રણને મેં ત્રણ વ્યક્તિઓને કેટલી રીતે વેચી શકું, તો ત્રણ ફેક્ટોરિયલ આવે. તે રીતે એક બે બેની પણ મેં કેટલી રીતે વેચી શકું, ત્રણ ફેક્ટર. કારણ કે એમ જો આને પણ મળી શકે, આને પણ મળી શકે, આને પણ મળી શકે. ત્રણે ત્રણે શક્યતા છે કે ત્રણ ત્રણ આઈટમ મળી શકે. એટલે મારે જો કુલ શક્યતા જોવી ને તો આવી થાય, જો બનાવવા જો તમને ખ્યાલ આવે કે વન વન ટુ મળે, સોરી વન વન થ્રી મળે, પછી વન થ્રી વન મળે, અને થ્રી વન વન મળી જાય. એક તો આ શક્ય છે, ખ્યાલ આવ્યો. પછી ઉલટું ક્રમ બી થાય કે ત્રણ, હવે એબીસી છે, ત્રણ વ્યક્તિઓને વેચવાની છે કે બધાને ઓછામાં ઓછી એક વસ્તુ મળેલી જ જોઈએ. એવું મને કીધું છે કે ઓછામાં ઓછી એક વસ્તુ મને મળેલી જોઈએ, તો મેં કેટલી રીતે આને ગોઠવી શકું કે જેનાથી મને મારો આન્સર મળે. અને બધી વસ્તુઓ ભિન્ન છે, પાછી બધી વસ્તુઓ શું છે મારા પાસે, ભિન્ન છે. તો મારે એવી રીતે ગોઠવણી કરવાની કે મારે બધાના આન્સર આવી શકે. તો વન 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 થ્રી આવે, વન થ્રી વન આવે, અને થ્રી થ્રી વન આવી જાય. ખ્યાલ આવી ગયો કે થાય. તો હવે આમાં બી એબીસીના ત્રણ શક્યતા આવે, તો કુલ શક્યતા કેટલી આવે, ત્રણ અલગ છે અને ત્રણ ફેક્ટોરિયલ. અને વન વન ટુ માટે પણ તે રીતે કેટલી શક્યતા આવશે, ત્રણ ફેક્ટોરિયલ. તો જો મારા પાસે બે જ પ્રકારની શક્યતા કરી શકું. હવે બીજી વસ્તુ તો નહીં બને, વન ટુ થ્રી આવે, વન થ્રી કરું તો પછી વન જ આવી જવાની છે પાછી. તો ઓપ્શન આપેલા છે મને 300, 150, 25 અને લાસ્ટ આપવામાં આવેલું છે મને 120. ચલો મેં કીધું તેમ ત્રણ વ્યક્તિઓને ઓછામાં ઓછી એક વસ્તુ મળે તો ક્યાં તો મેં એક એક ત્રણ અથવા તો બે બે એક વડે વસ્તુઓ વહેંચી શકું છું. હવે ત્રણ કોઈને પણ આવી શકે, પહેલી વ્યક્તિને પણ આવી શકે, બીજી વ્યક્તિને પણ આવી શકે, અને ત્રીજી વ્યક્તિને પણ આવી શકે. એટલે મારા પાસે બધી વર્ણ છે. માટે કુલ પ્રકાર શું આવશે? હવે કુલ પ્રકારમાં મારે પહેલાં તો પાંચ વસ્તુમાંથી મારે શું કરવું પડશે, ડાયરેક્ટ ગોઠવણી નહીં થાય. કેવી થાય? ધારો કે મારે પહેલી વ્યક્તિને એક વસ્તુ આપવાની છે, તો મારા પાસે કુલ કેટલી વસ્તુ છે, પાંચ. પાંચમાંથી કોઈ પણ એક આવશે એટલે પહેલી ગોઠવણી આવશે પાંચ સી વન, ફાઇવ સી વન. પછી બચી કેટલી? ચાર આઈટમ. ચારમાંથી આને કોઈ આપી શકું તો આનો આન્સર આવે ફોર સી વન. અને બચી કેટલી? બાસમાં ત્રણ. અને છેલ્લી વ્યક્તિને ત્રણ આપું તો ત્રણ થ્રી સી વન, થ્રી સી થ્રી આવશે. આ ખબર પડી કે કેમ થઈ ગયું? કારણ કે કઈ વસ્તુ આપવાની છે તમે નક્કી નથી, પાંચ અલગ અલગ વસ્તુ છે. તો આને કોઈ પણ એક વસ્તુ મળી શકે, આને પણ કોઈ પણ એક, અને આને બચેલી ત્રણે ત્રણ આપી શકે. અને ગુણાકારમાં શું આવે? થ્રી ફેક્ટોરિયલ, સાદુર પપ્પામાં. તો જો મારા પાસે શું આન્સર આવશે તે જો, તો માટે પહેલી ગણતરી આવશે મેં કીધું તેમ ફાઇવ સી વન ગુણાકારમાં ફાઇવ સી ફોર ગુણાકારમાં થ્રી સી થ્રી ડિવાઇડેડ બાય ટુ ફેક્ટોરિયલ અને ટુ થ્રી ફેક્ટોરિયલ. ચલો ટુ ફેક્ટોરિયલ ડિવાઈડ કેમ થયું? ટુ ફેક્ટોરિયલ કેમ ડિવાઈડ થયું મેં કીધું તેમ? ટુ ફેક્ટોરિયલ એટલે ડિવાઈડ થયું કારણ કે બે વસ્તુ સમાન આવી ગઈ ને વન વન, એટલે એનાથી ડિવાઇડ કરવું પડે. બે વસ્તુ અવલોકન સમાન હોય તો મારે શું કરવું પડે? તેના વડે ભાગાકાર ગોઠવણી કરવાની છે, એટલે મારે ભાગાકાર કરવાનો. એટલે ડિવાઇડ બાય શું કર્યું? ટુ ફેક્ટોરિયલ. તમે આ રીતે નહીં કરવા માંગો તો ડાયરેક્ટ લખો કે પાંચમાંથી એક આપું, પછી ચારમાંથી એક, અને ત્રણમાંથી ત્રણ. આવા કુલ કેટલા કિસ્સા બને? ત્રણ જ કિસ્સા બને. કારણ કે મેં કીધું તેમ વન વન થ્રી મળે, ક્યાં તો વન થ્રી વન મળે, ક્યાં તો થ્રી 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 વન વન મળે. તો ઇન્ટુ થ્રી કરી નાખો ડાયરેક્ટલી તો પણ કંઈ વાંધો નહીં, અને ફાઇવ ડિવાઇડ બાય ટુ ફેક્ટર કરો તો બી કંઈ. તો એ રીતે ટુ ટુ વનને ગોઠવવાના પ્રકાર, તો મેં કીધું તમે પહેલી વ્યક્તિને બે આપો તો ફાઇવ સી ટુ, બીજીને ટુ આપો તો થ્રી સી ટુ, અને લાસ્ટમાં બચશે વન સી વન, અને છેદમાં ટુ ફેક્ટોરિયલ ગુણાકારમાં થ્રી ફેક્ટોરિયલ. અહીંયા કેમ છું કે પાંચમાંથી બે આપી દીધી, બચી કેટલી? ત્રણ. ત્રણમાંથી કોઈ પણ બે બીજા વ્યક્તિને મળશે, અને એવા તો કેટલા પ્રકાર આવશે? ત્રણ ફેક્ટોરિયલ. ચાલો સાદુરૂપ આપો એટલે શું થઈ જશે? પહેલું આવશે પાંચ, પહેલું આવશે સાઠ, અને બીજું આવશે નેવું, એટલે કે એકસો પચાસ. ચલો કેવી રીતે આવશે? આ રીતે જો પાંચ ગુણાકારમાં ચાર ગુણાકારમાં એક ગુણાકારમાં ત્રણ,
तो 5 चौक 20 गुणाकार मात्र 3 એટલે 60 પછી મળશે 5 c 2 એટલે 10 into 3 into 1 into 3 તો 9 ગુણાકારમાં 10 એટલે 90 તમારો કુલ આન્સર કેટલો આવશે અહીંયા 150 તો આ રીતે મે આને જવાબ સરળતાથી મેળવી શકું છું કે કોને કયો જવાબ જોવા મળશે ચલો આજના છેલ્લા વિડિયો માટે જઈએ છે આજનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ કે આજે કેવી રીતે કરવાનું છે તેની હવે ચર્ચા કરી લઈએ ચલો તો આજનો છેલ્લો પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે 65 વિકર્ણો વાળા બહિર્મુખ બહુકોણના શિરોબિંદુઓને જોડવાથી કેટલા બહિર્મુખ ચતુષ્કોણ બને છે તો 65 વિકર્ણો વાળા ચતુષ્કોણ આપેલો છે પહેલા તો એના શિરોબિંદુને જોડીને કેટલા બહિર્મુખ ચતુષ્કોણ બને તે મારે જોવાનું છે ચલો હવે 65 વિકર્ણ કયા ચતુષ્કોણના આવે એટલે મારા પાસે તો પહેલા શું નથી કે બહુકોણના શિરોબિંદુઓ કેટલા છે કારણ કે શિરોબિંદુઓ મળશે મને સપોઝ 20 તો 20 માંથી ચતુષ્કોણ બનાવવા માટે કેટલા જરૂરી તો 20 c4 આન્સર આવશે મારો તો મને વિકલ્પ આપેલા છે તે જોઈ લો તો વિકલ્પ શું છે મારા પાસે જો એક એક કરીને જોઈએ તો મારા પાસે પહેલો વિકલ્પ છે 13 c4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ પછી છે 10 c4 પછી આપેલું છે 13 c4 અને લાસ્ટમાં આપેલું છે 13 c4 ગુણાકારમાં 4 ફેક્ટોરિયલ તો મારે અહીંયા જોવાનું છે કે મારો આન્સર કયો આવવો જોઈએ ચલો તો મેં કીધેલું વિકર્ણોની સંખ્યા n બહુર્મકવાળા વિકર્ણોની સંખ્યા મેં લખાવેલું n c2 માઇનસ n કરેલું હતું સૂત્રમાં તેમાં તમને બતાવેલું છે કે વિકર્ણોની સંખ્યા શું આવે n c2 માઇનસ n તો મને ખબર છે અહીંયા કે ધારો કે બહિર્મુખ બહુકોણના શિરોબિંદુઓની સંખ્યા કેટલી છે n છે તો વિકર્ણોની સંખ્યાનું સૂત્ર લખાવેલું હતું કે માટે બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર n c2 માઇનસ n અને તેનું મૂલ્ય આપણને શું આપેલું છે 65 ચલો n c2 લખવાનું તો n c2 શું લખાય n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઇડેડ બાય 2 માઇનસ n ઇક્વલ્સ ટુ માઇનસ 65 ઇક્વલ્સ ટુ 0 ચલો સમીકરણ બનાવો તો 2 લસા બે લસા લઈ લો અહીંયા તો તમને મળશે n સ્ક્વેર માઇનસ n માઇનસ 2n પ્લસ 130 ઇક્વલ્સ ટુ 0 એટલે મારા પાસે આન્સર આવશે n સ્ક્વેર માઇનસ 3n પ્લસ 130 ઇક્વલ્સ ટુ 0 માટે n ના બી આન્સર આવશે n પ્લસ 13 આવશે પહેલા તો સોરી n માઇનસ 13 આવશે મારા પાસે અને બીજો આવશે n પ્લસ 10 10 અને 13 નો અવયવ અહીં જશે 130 અને તફાવત આવશે તો n માઇનસ 13 અને n વત્તા 10 મારા બે અવયવ આવશે અહીંયા તો મેં કીધું તેમ મને અવયવ મળશે n n સ્ક્વેર માઇનસ 3n પ્લસ માઇનસ 130 સોરી અહીંયા માઇનસ 130 આવશે એક મિનિટ ઉભા રહેજો તો મારા પાસે આન્સર આવશે માઇનસ 13 અને 10 તો માટે મારા પાસે આન્સર આવશે n પ્લસ 10 ગુણાકારમાં n માઇનસ 13 બરાબર 0 હવે n બરાબર માઇનસ 10 તો શક્ય નથી કારણ કે n તો આપણને ખબર છે એનસીઆરમાં n કોઈ દિવસે ઋણ સંખ્યા આવે નહીં માટે n બરાબર શું આવવાનું છે 13 ચલો ચતુષ્કોણ માટે આપણને કેટલા બિંદુની જરૂર છે 4 બિંદુઓ શિરોબિંદુઓ કેટલા છે મારા પાસે 13 તો માટે લખી શકું કે ચતુષ્કોણની સંખ્યા બરાબર 13 c4 એટલે કે 13 c4 એટલે કે સી વિકલ્પ મારો સુધી જશે આ કિસ્સામાં સાચો જવાબ મને જોવા મળશે તો આ રીતે મેં આ પ્રશ્નનો ઉકેલ ખૂબ જ સરળતાથી આપી શકું છું તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મેં કીધું તેમ જેડબલી 2019ના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું જે ક્રમચે સંચયમાંથી પૂછાયા છે અને ત્યારબાદ જેડબલી 2020ના પ્રશ્નોને આપણે ચર્ચા કરીશું તે વિડીયોમાં તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ